ચાસણીની ઝંઝટ, ન માવાની ઝંઝટ, અને એકદમ સરળ રીતે અને એકદમ સુપર ટેસ્ટી એવા હવેલીના પ્રસાદમાં તમે કોઈ વખત ટ્રાય કર્યા હોય તો એકદમ સરસ લાડુ મળે છે, એવો જ ટેસ્ટ મળી આવશે. આ રેસિપીથી બનાવશો તો પરફેક્ટ માપ સાથે બનીને તૈયાર થશે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા રસોડામાં. અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. તો ચલો ફ્રેન્ડ્સ, હવેલીમાં જે પ્રસાદમાં મળે છે એવા કુરના લાડુની રેસિપી શરૂ કરીએ. લાડુ બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીં એક મોટા વાસણમાં એક વાટકો ઘી લીધેલું છે. ત્યારબાદ આપણે એકદમ ઝીણો પણ નહીં અને એકદમ કરકરો પણ નહીં એવું આપણે જાડો લોટ લેવાનો છે, જે લાપસી અને લાડવા માટે લઈએ છીએ એવો લોટ લેવાનો છે. મેં અહીં મોટા બે વાટકા લોટ લીધેલો છે, તમે તમારા માપ અનુસાર વધારે ઓછો કરી શકાય છે. ત્યારબાદ આપણે બધું બરાબર રીતે મિક્સ કરશું. અહીંયા મને ઘીની જરૂર જણાય છે તો ઘી ઉમેરી દઈશું. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, વધારે પડતું ઘી ઉમેરવાનું નથી. તમે જોઈ શકો છો આપણે થોડું થોડું કરીને જ ઘી ઉમેરી રહ્યા છીએ. જો વધારે ઘી ઉમેરી દઈશું તો છેલ્લે લાડવા વળશે નહીં, એટલા માટે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘીનું પ્રમાણ આપણે થોડુંક ઓછું રાખીશું. જરૂર લાગે ત્યારે આપણે ઉમેરતા જવાનું છે અને આ રીતે એકદમ સરસ રીતે ચલાવતા જઈ અને લોટને શેકવાનો છે. જો લોટ કાચો રહી જશે તો પણ લાડવાનો સ્વાદ સરસ નહીં આવે. એકદમ સરસ પરફેક્ટ તમને બદામી કલર આવી જાય, ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી શેકવાનો છે. તમે જોઈ શકો છો આપણા લાડવાનો કલર એકદમ સરસ આવી ગયો છે. હવે આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું. મેં અહીં કિસમિસ ઉમેરેલી છે, આમાં કિસમિસની ફ્લેવર બહુ સરસ આવે છે. આ રીતે થોડુંક ગરમ હોય ત્યારે જ ઉમેરી દેશો તો કિસમિસ એકદમ ફૂલીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગઈ છે. આ જ રીતે હવે આપણે તમને જેટલા મનગમતા ડ્રાય ફ્રૂટ્સ હોય એ તમે ઉમેરી શકો છો. મેં અહીં કાજુ બદામ પીસવાની કતરણ ઉમેરેલી છે. જો તમે ખાલી કિસમિસ ઉમેરીને બનાવશો તો પણ બહુ સરસ બને છે. આ રીતે હવે આપણે લોટને થોડીક વાર માટે ઠરવા દઈશું. જ્યાં સુધી બધું મિશ્રણ ઠરે ત્યાં સુધીમાં આપણે ખાંડ પીસીને તૈયાર કરી લેશું. ખાંડના માપમાં ધ્યાન રાખવાનું છે, તમે એક વાટકી લોટ લીધો હોય તો એક વાટકી ખાંડ લેવાની છે, બે વાટકી લોટ લીધેલો હોય તો બે વાટકી. આપણે અહીં બે વાટકી ખાંડ લઈ લેશું અને એમાં એલચીના દાણા ઉમેરી દેશું જેથી એલચીનો ફ્લેવર આવી જાય. આ રીતે પીસીને તૈયાર કરી લેશું. એકદમ ઝીણી પણ પીસવાની નથી, કરકરી રાખવાની છે. અને મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આમાં આપણે ખાંડ ઉમેરીશું. જો મિશ્રણ ગરમ હશે તો ખાંડ ઓગળી જશે તો લાડુ નહીં વળે. તો મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે ખાંડ ઉમેરવાની છે. તમે જોઈ શકો છો આપણે બે વાટકી ખાંડ ઉમેરી દીધી છે. ત્યારબાદ હાથની મદદ વડે આ રીતે બધું જ બરોબર રીતે મિક્સ કરીને તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ લચકારદાર બની ગયું છે. હવે આને આપણે 15-20 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે હાથની મદદ વડે આ રીતે બધું બરાબર ફરીથી મિક્સ કરી દઈશું જેથી ખાંડના કોઈ કણો રહી ગયા હોય તો મિક્સ થઈ જાય. આ રીતે મિક્સ કરી અને તમે લાડુ વાળી શકો છો. તમને ગમતી સાઇઝમાં લાડુ વાળી શકાય. હું અહીંયા નોર્મલ એક સાઈઝ લાડુની સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરીશ. તમે જોઈ શકો છો હાથની મદદ વડે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જશો એટલે લાડુ વળીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે બધા જ લાડુ વાળીને તૈયાર કરવાના છે. આપણા લાડુ વળાઈને તૈયાર થઈ ગયા છે. લાડુનો સો ગણો દેખાવ વધારવા માટે કાજુ બદામ અને પીસ્તાની કતરણથી ગાર્નિશ કરી દઈશું. આ લાડુને ગોરના લાડુ કહે છે. હવેલીમાં સામગ્રીમાં ધરાવાય છે ઠાકોરજીને, તો વૈષ્ણવને આ લાડુની રેસીપી ખબર હશે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું પૂજા થાનકી ફરી મળીશ તમને અવનવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.